ફિલિપ ને કુશદેશણે અધિકારી. પહેલાના ખ્રિસ્તી સમુદાયમાં એક માણસો હતનો, જેણે નામ સ્ટેફન હતનો. તો એક હારો આબરુ ને જ્ઞાનથી ને પવિત્ર આત્માથી ભરપૂર હતનો. સ્ટેફને ખણા એવા નવાઈ નાગે તેવા કામો કદને ને લોકોય તો આદરપૂર્વક સમજાવતોનો. એક દિહી જે સ્ટેફન ઈસુ વિશે ઇખીવતોનો, તે કતરક યહૂદીઓ જે ઈસુ પર વિશ્વાસ નાત કરતેને તિયા હારી વાદ વિવાદ કરને લાગે. તે બજ ગુસ્સે હોવા ને સ્ટેફન વિશે ધાર્મિક આગેવાન હિ જૂઠા બોન્યા. તીણ હૈ કયકા આમ હૈ તિયણે મૂસા ને દેવણી વિરુદ્ધ નિંદા કરતા ઉનાયા હા. ધાર્મિક આગેવાનોએ સ્ટેફનને કેદ કદો ને મુખ્ય યાજક ને બીજા યહૂદી આગેવાનો પાહી નહીં ગયા. તીએ જૂઠા સાક્ષી આપનારા સ્ટેફન વિશે જૂઠા બોન્યા. મુખ્ય યાજકે સ્ટેફનને પૂછકા એ બધી વાત હાચી હાકા. સ્ટેફનને તીણા ઇબ્રાહીમના સમયથી નહીં ને ઈસુના સમય સુધી દેવથી હોવની મહાન વાતો યાદ કરાવતા જવાબ આપચોકા કેવી રીતે દેવણા લોકોએ તિયણે આજ્ઞાને અનાદર કદો. તિયા તિય કયકા તુમે કઠણ મણને ને બળવો કરનારે લોકો હા. તુમે હંમેશા પવિત્ર આત્માને વિરોધ કરતે રહેતે હા. જેવી રીતે તુમારી પૂર્વજે પ્રબોધકોય મારી નાખી ને દેવણો વિરોધ કદનો. પણ તુમાય તીણે કરતા બી ખરાબ કામ કદ તુમાય ખ્રિસ્તણે મારી નાખતો. જે એ વાતો ધાર્મિક આગેવાનોએ ઉનાઈ તે તે ગુસ્સે હોવા ને તીણાએ પોતાને કાન બંધ કરીને દા ને જોરથી બૂમ પાડી. તે તિયણે નગરણે બાર નેગા ને તિયણે મારી નાખણે હારું તિયા પર પથરા નાખવાણો ચાનુ કદ. જે સ્ટેફન મરણે હોતનો તિયા તિયે બમનીને કયકા ઈસુ મારે આત્માને અંગીકાર કર. ઉઠી તિયે ઘૂંટણે પડીને મોટો ઘાટો પાડીને કયકા પ્રભુ ઓ દોષ તીણે માથે નખે મૂકતો ઉઠી તો મરી ગો. સાઉલ નામણે એક જુવાન સ્ટેફનને મારવામાં સહેમત હોતનો ને તો લોકોએ વસ્ત્ર હોય રક્ષા કરતોનો. જી તેણે પથરા ઠોકતેને તીએ જ દીહી યરુસાલેમમાં ઘણે લોકો ઈસુને પાછળ ચાલના રહે સતાવણે લાગે. જીયાણે ને દે વિશ્વાસી લોકો બીજે જગાએ નાહી છૂટે. તો બી તી જીએ બી ગયે તીએ તીણા ઈસુને સુવર્તાને પ્રચાર કદો. ઈસુણે એક શિષ્ય જીયાણે નામ ફિલિપ હોતનો તો વિશ્વાસીઓ માણો એક હોતનો. જો સતાવણીને ને દે યરુસાલેમ છોડીને નાહી છૂટનો તો સમરૂન નગરમાં ગો. જીએ તીએ ઈસુને સુવર્તાણે પ્રચાર કદો ને ઘણે લોકો ઉદ્ધાર પામ્યે. એક દીહી દેવણા એક દૂતે ફિલિપણે જંગલના રસ્તા પાસેથી જવાની આજ્ઞા આપી. જીએ તો રસ્તા પર જાતનો ત્યાં ફિલિપે કુશણે એક મોટા અમલદારણે પોતાને રથ પર જાતા હેજ્જો. પવિત્ર આત્માએ ફિલિપણે કયોકા જા ને ઈયા માણહા હારી વાત કર. જીયા ફિલિપ રથણે પાસે ગો તિયા તીએ કુશણે ખોજણે યશયા પ્રભુ દકણે પુસ્તક વાંચતા ઉનાયો. તો વાંચતોનો કા તે તિયાણે ખેટાણે સમાન વત કરને હારું નહીં ગયા ને તો ખેટાણે જેહે શાંત ઉતનો. તીણાએ એક બી શબ્દ ની કયો. તીણાએ તિયા હારી અન્યાયથી વ્યવહાર કદો ને તિયાણે આદર ની કદો. તીણાએ તિયાણે જીવ નહી ને દ. ફિલિપે ખોજાણે પૂછકા તું જી વાંચતો હા તી તું હમિસ્તો હા ખોજાએ જવાબ આપજો કાયની. જ્યાં સુધી માને કોઈ સમજાવે નહીં ત્યાં સુધી હાઈ કેવી રીતે સમજ્યો ખ. દયા કરીને મારે હારી આવીને બેહે ને સમજા કા યશયા પોતાને વિશે નખતો હા કા કોઈ બીજાણે વિશે નખતો હા. ફિલિપે ઇથોપિયાણા માણહાણે સમજાવ્યો કા યશયા ઈશુણે વિશે નખતો હા. ફિલિપે પવિત્ર શાસ્ત્રના બીજા ભાગો હોય ઉપયોગ કરીને ઈશુણે સુવાર્તા ઉનાવી. રસ્તામાં જતા ફિલિપ ને ઇથોપિયાણે રહેવાસી થોડા પાણી પાસે આવા. ઇથોપિયાણે રહેવાસીએ કયકા હેદ ઈએ થોડક પાણી હા માને બાપ્તિસ્મા મિલિકા ને તીએ રથ રોકવાનો આદેશ આપજો. ઉઠી તે બેઉ પાણીમાં ઉતીરા ને ફિલિપે ખોજાણે બાપ્તિસ્મા આપચો. જ્યાં તે પાણીમાંથી બહાર નીકળ્યા ત્યાં પવિત્ર આત્મા અચાનક ફિલિપણે નહીં ગો ને તિયા તીએ લોકો હોય ઈસુ વિશે કવાણો ચાનુ રાખતો. ખોજો ઈસુને જાણીને આનંદિત હોવો ને પોતાને ખર તરફણે પ્રવાસ ચાલુ રાખતો.